ધ્યેય કોઈ દિવસ પારકો ન રાખો મહેરબાની કરીને. અહીંયા તકલીફ એ છે કે આપણે જેવું જોઈએ છે ને એવું આપણો ધ્યેય બનાવીએ છીએ, એટલે આપણો ધ્યેય પારકો હોય છે. આપણા ગુજરાતમાં એક વસ્તુ તમે જોજો, એક જણો હીરા વાહ્યા ચોંટ્યો એટલે હરવાર બીજા બધા હીરા વાહ્યા ચોંટ્યા અને કારખાનાના કારખાના થડકી નાખ્યા. શું કામ? કે ઓલો હીરામાંથી સક્સેસ, કારણ કે એનું પોતીકું ધ્યેય નહોતું, પોતાનું સ્વતંત્ર ધ્યેય નહોતું. જેનું સ્વતંત્ર ધ્યેય હતું એ વાડાની બહાર નીકળ્યા અને પોતાનું ધ્યેય વિકસાવ્યું. એમાં જેટલી પણ સંઘર્ષ આવ્યો, જેટલી પણ મુશ્કેલીઓ નડી, એનો સામનો કર્યો, પણ પોતીકું ધ્યેય વિકસાવ્યું.